Now let's learn about negative sentence. और ना negative sentence नकारात्मक निर्देशन से तो रचना से पहला subject करता have has not been ing कर्म अन्य शब्द कसु करवाने से नहीं आगन का कार्य मैं याद कराऊं चु सादा वर्तमान कारण आपने नकार प्रश्नार्थ बनावाने डूडस भी मदद देता है त्रिजो गुरु से एक वचन डूडस वाक्य बता मंडू चालू वर्तमान में आपने कोई नहीं मदद ले बने जरूर पड़ती नहीं कैम के अनेक दरीज़े में आप तो ते अनेक अच्छी नॉट बुक टाइप ने नकार जाते हो पूर्ण वर्तमान में आप कोई नहीं मदद नहीं जरूर पड़ती नहीं कैम के अनेक दर है ओके है सारे छे एना अच्छी नॉट बुक टाइप ने नकार था तो अनेक दर पर है ओके है छे तो एना अच्छी नॉट बुक टाइप में तो सेम नकार तो पहले बात की हुई है सोनल हैज बीन स्टडीिंग सिंस 2010 सोनल 2010 थी अभ्यास करी रही छे तो अभ्यास करवानी थी या 2010 એટલે ભૂતકાળમાં શરૂ થઈ વર્તમાનમાં ચાલુ છે ભવિષ્યમાં ચાલુ રહેવાની શક્યતા રહેલી છે તેવું દર્શાવે ચાલુ ગુણ વર્તમાન કાળ પણ સોનલ કરતા ત્રીજો પુરુષ છે એટલે હેઝ બી આઈએનજી અન્ય શબ્દ અથવા ચોક્કસ સમય છે એટલે એની પહેલા સિન્સ બરાબર 2010 કેવો સમય કહેવાય ચોક્કસ તો એની પહેલા સિન્સ હવે આનું નકાર બનાવવું છે તો શું થશે સોના પછી ને આવું કે શું આવશે હેઝ નકાર છે કે નોટ નોટ પછી બીન આઈએનજી અન્ય શબ્દ સિન્સ 2010 થઈ ગયું શું ફેરફાર કર્યો ખાલી ગેસ પછી નોટ મૂકી બરાબર વી હેવ બીન પ્લેઇંગ ફોર ફ્યુ અવર્સ અમે થોડા કલાકોથી રમી રહ્યા છીએ થોડા કલાકો પહેલા રમવાની ક્રિયા ચાલુ થઈ ભૂતકાળમાં એક ક્રિયા વર્તમાનમાં ચાલુ છે ભવિષ્યમાં ચાલુ રહેવાની સંભાવના છે તેવું દર્શાવવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કોના દ્વારા ક્રિયા થઈ બી દ્વારા તો બી સુધા એવું સબ્જેક્ટ કયો પુરુષ પ્રથમ પુરુષ બહુવચન તેની સાથે આવું કે હેઝ તો સો હેવ પછી બીન પૂર્ણ કાળ દર્શાવવા માટે ચાલુ કાળ દર્શાવવા માટે આઈએનજી ફોર શું છે ફ્યુ અવર થોડા કલાકો ચોક્કસ સમય કહેવાય ના શું કહેવાય થોડા કલાકો સમયગાળો કહેવાય તો સમયગાળા પહેલા આપણે શું વાપરીએ છીએ ફોર એટલા માટે ફોર અને ફ્યુ અવર અન્ય શબ્દ બરાબર હવે એનું નેગેટિવ કરવું છે તો પહેલા કરતા તો કરતા શું બી હેવ કે હેઝ તો અહીંયા હેવ છે એટલે હેવ હેવ કે હેઝ પછી શું કહેવાનું છે નોટ નોટ પછી બીન બીન પછી શું આવશે આઈએનજી તો આઈએનજી શું પ્લેઇંગ અન્ય શબ્દ ફોર ફ્યુ અવર્સ થઈ ગયું હર સોનલ હેઝ બીન વર્કિંગ ફોર 5 યર્સ સોનલ 5 વર્ષોથી કામ કરે છે તો કામ કરવાની ક્રિયા ક્યાંથી શરૂ થઈ 5 વર્ષથી 5 વર્ષ એટલે વિતેલો સમય એટલે ભૂતકાળ તો ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ વર્તમાનમાં ચાલુ છે ભવિષ્યમાં ચાલુ રહેશે બરાબર તેવું દર્શાવવા ચાલુ પૂર્ણ વર્તમાન હવે ક્રિયા કોના દ્વારા થઈ સોનલ દ્વારા તો સોનલ શું થયું કયો પુરુષ હવે સમજાવીશ ને કયો પુરુષ કહેવાય ત્રીજો પુરુષ એકવચન એના માટે વાપરવું છે તો શું વપરાય સી ત્રીજો પુરુષ એકવચન એટલે હેવ કે હેઝ તો હેઝ હેઝ પછી બીન આઈએનજી કર્મ નથી વોટ કે હું કે પ્રશ્ન પૂછો તો કોઈ જવાબ મળશે નહીં એટલે આની અંદર કર્મ નથી 5 યર્સ ચોક્કસ સમય કહેવાય કે સમયગાળો તો સમયગાળો તો સમયગાળા કહેવામાં સમયગાળો દર્શાવવા માટે આપણે શું વાપરીએ છીએ એની પહેલા ફોર બરાબર હવે નેગેટિવ બનાવવું છે તો કરતા સોનલ has negative છે not has પછી been ing working અન્ય શબ્દ for 5 years last Dhoni has been batting since morning Dhoni સવારથી batting કરી રહ્યો છે તો ભૂતકાળમાં બેટિંગ કરવાની ક્રિયા શરૂ થઈ વર્તમાનમાં ચાલુ છે ભવિષ્યમાં ચાલુ રહેવાની સંભાવના છે
કે ઉધર સા ચાલુ ગુણ વર્તમાન કોના દ્વારા ક્રિયા થાય છે ધ્વનિ તો ધ્વનિ કા પુરુષ તો સે ત્રીજો પુરુષ એકવચન એના માટે સર્વનામ વાપરવું હોય તો શું વપરાય હી તો હી પણ શું થયો તો ત્રીજો પુરુષ એકવચન હવે ત્રીજો પુરુષ એકવચન એટલે હેઝ બે આઈએનજી વોટ કે ઉપથી પ્રશ્ન પૂછશો જવાબમાં કોઈ પડશે નહીં બરાબર એટલે કર્મ નથી અહીંયા મોર્નિંગ આપણે આગળ સમજાવ્યું મોર્નિંગ આફ્ટરનૂન ઇવનિંગ એને આપણે ચોક્કસ સમય ગણીએ છીએ તો ચોક્કસ સમય દર્શાવવા માટે સિન્સ હવે એમ નેગેટિવ બનાવવું છે તો પહેલા કરતા તો કરતા શું છે ધ્વનિ હેઝ તો હેઝ એવરી હેઝ પછી નોટ નોટ પછી આવશે બીન બીન પછી અહીં આવશે બેટિંગ અન્ય શબ્દ સિન્સ મોર્નિંગ ઓકે હવે છે